કોર્પોરેટરની જૂથબંધી અને સંકલનના અભાવે પાંડેસરા હાઉસિંગ બોર્ડના બાવીસો સાહીઠ ફ્લેટ ધારકોનું ભાવી એ જોખમમાં મુકાઈ ગયું છે સંકલન બેઠકમાં હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાન તાત્કાલિક તોડી પાડવાની ફરિયાદ સામે સેવકો આંતરિક જૂથબંધી બહાર આવી ગઈ કોર્પોરેટરે ગરીબ લોકોની હેરાનગતિ ન કરીને તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપી ડેવલપમેન્ટ કરવાની વાત કરી અટકાવ્યું હતું તો ગતરોજ મળેલી બેઠકમાં ભાજપના એક સભ્યએ મકાનો તાત્કાલિક તોડી પાડવા માંગ કરતા કમિશનરે બિલ્ડિંગો ઉતારી લેવા સૂચના આપી દીધી છે જેમાં ફરિયાદ સમયે જ અન્ય વિસ્તારના કોર્પોરેટરે બિલ્ડિંગ જર્જરી થવાથી તાત્કાલિક ઉતારી દેવા જોઈએ જો કે સ્થાનિક કોર્પોરેટરે સરકાર સાથે સંકલન કરીને ગરીબ આવાસ ખાલી છે ત્યાં બિલ્ડિંગના રહીશોને શિફ્ટ કરી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ કરવા રજૂઆત કરી છે હવે આ મકાનો છે ને હાઉસિંગ બોર્ડે બનાવેલા છે હાઉસિંગ બોર્ડે વેચેલા છે જે તે વ્યક્તિઓએ એને લીધેલા છે હવે જે તે વ્યક્તિઓ ત્યાં લીધેલા છે એ વ્યક્તિઓ જૂની જર્જરી બિલ્ડિંગમાં દસ ટકા લોકો રહે છે બાકીના લોકોને કોર્પોરેશને જ્યારે નોટિસ આપી દીધી છે બિલ્ડિંગોને ઉતારવા માટેની ત્યારથી લોકો ખાલી કરીને પોતપોતાની જગ્યાએ જતા રહે છે મજબૂરીમાં દસેક ટકા લોકો ત્યાં રહે છે જન હાઉસિંગ બોર્ડ અને કમિશનરશ્રી જો બંને વચ્ચે સંકલન કરીને આનો કોઈ યોગ્ય નિર્ણય લાવે તો ચોક્કસ આનું પરિણામ મળી શકે છે હજુ સુધી જે આ પ્રક્રિયા ચાલતી હતી એમાં બધા જ એલઆઈજીના મકાનો સાથે લઈને એનું ટેન્ડર બહાર પાડવામાં આવતું હતું જે ઘણો મોટો આંકડો હોય એના લીધે કોઈ બિલ્ડર તૈયાર ન થતા હતા પરંતુ હવે એના ટુકડા કરીને એના ટેન્ડરો બહાર પાડવામાં આવેલા છે તો ચોક્કસ કોઈ બિલ્ડર એના ફોર્મ ભરશે અને આ પ્રક્રિયા આગળ ચાલશે પંચમહાલ જિલ્લાના ગોધરામાં મૃત વ્યક્તિને કોરોનાની વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હોવાનું તેમજ વેક્સિન મુકાવેલા વ્યક્તિનું પણ બીજું પ્રમાણપત્ર અને મોબાઈલમાં મેસેજ આવતા સ્વજનો ચોંકી ઉઠ્યા હાલ એક તરફ વેક્સિનના ડોઝ મુકાવવા લોકો લાઇનમાં ઊભા રહે છે ત્યારે આ સંજોગોમાં આ ગંભીર છબડો વેક્સિનેશનનો ટાર્ગેટ પૂરો કરવા માટે કરાયો હોવાનો આક્ષેપ મૃતકના સ્વજનોએ કર્યો અને તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી આ સમગ્ર ઘટનાક્રમ મામલે હવે તપાસ

અને અત્યારે બે હજાર એકવીસ ચાલે છે એક વર્ષ પછી પણ આ લોકોએ જે વેક્સિન આપી છે અત્યારે અત્યારની પોઝિશનમાં જીવતાને રસી નથી મળતી અને મૃતકની રસીનું આજે આ લોકો સર્ટી બનાવી દીધું છે તે કેટલું યોગ્ય કહેવાય મોરબીના વાંકાનેરમાં રસીકરણમાં છબરદાસ સામે આવ્યા છે કે જે પરિવારના ચાર સભ્યોએ વેક્સિનનો પ્રથમ ડોઝ જ લીધો હોવા છતાં બીજો ડોઝ પણ લઈ લીધો હોવાનો મેસેજ આપ્યો બાકરનેરના લોણસર ગામમાં રહેતા પરિવારના ચાર સભ્યોએ પચીસમી છે પ્રથમ ડોઝ લીધો હતો અને હવે સત્યાવીસમી મે બીજો ડોઝ લઈ લીધાનો મેસેજ આવતા રસીકરણમાં છબ્બો ડોઝ સામે આવ્યો છે જ્યારે કોરોનાના કેસ ઘટ્યા છે ત્યારે ભવિષ્યના ત્રીજા વેવની તૈયારી માટે આપણે જે અગત્યના હથિયાર છે એની અંદર કોવિડ એપ્રોપ્રિયટ બિહેવિયર અને વેક્સિનેશન જ છે તો આપણે એ પ્રમાણે દરેક કર્મચારીને કીધું હતું કે આ લિસ્ટ કાઢો આ લિસ્ટ સોફ્ટવેરમાંથી નીકળે છે કે કોણ કોણ બાકી છે અને દરેકને ફોન કરો ફોન થઈ જાય એટલે ટીક માર્ક કરો અને પછી એ લોકોને બોલાવી અને વેક્સિન કરો મેડિકલ ઓફિસર અને કર્મચારી પાસેથી વિગત મેળવતા એમાં ટીકમાર્ક થયો ત્યારે ફોનનો ટીકમાર્ક થયો હતો પણ આ લોકોને એમ કે વેક્સિન થઈ ગયું છે એ ક્ષતિ રહી ગઈ અને એ લોકોએ એની એન્ટ્રી કરી દીધી એન્ટ્રી કરતાં તરત જ ખ્યાલ આવ્યો કે ભાઈ આ આપણે ટેલિફોનની એન્ટ્રી હતી એટલે તરત જ પરિવારના સદસ્યોને જાણ કરી કે ભાઈ આપનો કદાચ મેસેજ આવે પરંતુ આપનું વેક્સિન બાકી જતાં આપ આવીને લઈ જાઓ આપનું ડ્યુ થઈ ચૂક્યું છે એ લિસ્ટમાં આપનું નામ છે અને પરિવારના સભ્યો પણ વેક્સિન લેવા માટે સંમત જ હતા એટલે આજ